હેલો, કેમ છો મિત્રો? જય જલારામ. આજે હું તમારા માટે લઈને આવી છું ભાજીપાવની રેસીપી. તો માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. કઢાઈમાં 2 ચમચી તેલ નાખ્યું છે. 1 ટુકડો બટરનો નાખી દઈશું. બટરમાં બનાવેલી પાઉંભાજીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. હવે આપણે બટર મેલ્ટ થઈ ગયું છે, તેમાં નાખીશું થોડી હિંગ. હિંગ નાખ્યા પછી આપણે એને એવી રીતે થોડું હલાવી લઈશું. હવે મેં 2 મીડિયમ સાઈઝની ડુંગળી અહીંયા ઝીણી એકદમ ક્રશ કરી લીધી છે, એ આપણે ઉમેરીશું. આપણી ડુંગળી બરોબર શેકાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. હવે એમાં નાખીશું આપણે 1 ચમચી જેટલું ક્રશ કરેલું આદું. હવે આપણી ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. આ 2 મીડિયમ નાની સાઈઝના ટામેટાં લીધા છે મેં, એને હવે ઝીણા ઝીણા સમારી લીધા છે. હવે આપણે એ ઉમેરીશું. આપણે થોડું ટામેટાના ભાગનું મીઠું નાખી દઈએ તો ટામેટા આપણા જલ્દીથી ચડી જશે. હવે આપણે એની સાથે નાખીશું આ લસણ અને મરચાંની ચટણી છે, એ મેં ઘરે હતી તો થોડી વાર એને પલાળી રાખી છે. ચટણી આવડી પલાળીને નાખવાથી પાઉંભાજીમાં કલર અને ટેસ્ટ બે સારું આવે છે. આપણે એને પણ આમાં ઉમેરી દઈશું. આવી રીતે ચડે છે ત્યારે આપણે આવી રીતે એને ટામેટા અને ડુંગળીને આવી રીતે થોડા મેશ કરતાં કરતાં ચડવી લેવાના છે. જો તમે જોઈ શકો છો ટામેટા ડુંગળી એકદમ ગળી ગયા છે. એમાં નાખીશું આપણે 1 ચમચી હળદર. એક ચમચી મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. હવે આપણે એમાં નાખીશું 1 મોટી ચમચી પાઉંભાજી મસાલો. આપણા મસાલા બધા ચડી જાય એના માટે આપણે નાખીશું થોડું પાણી. મસાલા બળી ના જાય અને આપણા પાઉંભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવે. હવે આ સમયે આપણે નાખી દઈશું કેપ્સિકમ. 1 વાટકી વટાણા લીધા છે, 2 મોટા બટેકા લીધા છે અને 200 ગ્રામ જેવું ફ્લેવર આવી રીતે મેં ધોઈ સાફ કરી અને ટુકડા કરી અને બાફી લીધું છે સહેજ મીઠું નાખીને. હવે આપણે એમાં આ શાકભાજી ઉમેરી દઈશું. શાકભાજી ઉમેર્યા પછી એના ભાગનું આપણે મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેર્યા પછી આપણે આવી રીતે એને દબાવી લેવાનું. તમે જોઈ શકો છો આપણી પાઉંભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હજુ આપણે શાકભાજી નાખ્યું એમાં મસાલો ચડે ત્યાં સુધી આપણે એને 2-5 મિનિટ ઉકળવા દેવાની છે. હવે આ સ્ટેજ ઉપર જો ઘટ લાગે તો આપણે એમાં થોડું પાણી ઉમેરી દેવાનું. મેં અહીંયા 1/2 વાટકી જેટલું પાણી લીધું છે એ આપણે અંદર ઉમેરી દઈશું. આ સ્ટેજ ઉપર તમારે ચાખી લેવાનું મીઠું મરચું કંઈ ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો. હવે જો આ તેલ બટર આપણું ઉપર આવે એટલે આપણે એમાં 1 નાની ચમચી લીંબુનો રસ નાખીશું. આપણે એમાં થોડા સમારેલા કોથમીર નાખી દઈશું.
હવે આપણે એની જોડે ખાવા મસાલા પાંચ શેકી લઈશું. લોડી ગરમ થઈ ગઈ છે, હવે આપણે એમાં નાખીશું એક ચમચી તેલ. થોડું નાખીશું બટર. થોડી નાખીશું ભાજી. થોડી નાખીશું કોથમીર. તમે જોઈ શકો છો આ પાંચ શેકેલા એકદમ સરસ લાગે છે. જો તમે પણ આવી રીતે બનાવશો તો તમારા બાળકો પણ હોટલ કરતાં ઘરનું ખાવાનું વધારે પસંદ કરશે. જો તમે જોઈ શકો છો આપણે પાંવ પણ એટલા જ સરસ શેકી લીધા છે. તો ચલો હવે સૌ કરીએ પાંવભાજી. મિત્રો તમે આપણે પાંવભાજી અને મસાલા પાંવ સલાડ એકદમ ખાવા માટે રેડી છે. તો તમે પણ આ રીતે બનાવજો, તમારા પરિવારને તમારા બાળકોને ખવડાવજો. મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને મને નવી નવી રેસીપી બનાવવાનું ઉત્સાહ આવે, મને સપોર્ટ કરજો. ચલો ફરી મળી આવી કોઈ નવી રેસીપી સાથે. જય જલારામ.